રાજાના દરબારમાં માણસ જ્યારે કટોરો લઈને ઊભો રહે છે ત્યારે તેણે યાદ રાખવાનું હોય છે કે આજે તેના સ્વમાનનો અંત આવ્યો છે. કારણ કે જેના હાથમાં કટોરો છે અને જે માગે છે તે ક્યારે સ્વાભિમાની હોઈ શકતો નથી. હા, અમે વાત કરી રહ્યા છીએ ગુજરાતના પૂર્વ ગૃહરાજ્ય મંત્રી વિપુલ ચૌધરીની. વિપુલ ચૌધરીની હાલત ખરેખર આજે આવી જ થઈ ગઈ છે. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. વિપુલ ચૌધરીનો એક સમય જમાનો હતો અને જમાનો એવો હતો કે ભારતીય જનતા પાર્ટીની પહેલી વખત સરકાર બને છે ત્યારે તે ગુજરાતના સર્વોચ્ચ નેતા કેશુભાઈ પટેલના ખાસ હતા. પણ સત્તા લાલસાએ તેમણે દગો આપ્યો અને શંકરસિંહ સાથે તેમણે હાથ મિલાવ્યો. શંકરસિંહ સરકાર બનાવે છે ત્યારે વિપુલ ચૌધરી ગૃહરાજ્ય મંત્રી બને છે. તેમનો એક દબદબો હતો પણ 98માં બધું જ સમાપ્ત થઈ જાય છે. કારણ કે દગાખોરોને સરકાર તો ઠીક છે પણ પ્રજા અને ઈશ્વર પણ પસંદ કરતો નથી. આવું જ વિપુલ ચૌધરી સાથે થયું. પણ સત્તાની લાલસા, હું જ્યારે એવું કહું છું કે રાજાના દરબારમાં કટોરો લઈ ઊભું રહેવું એટલે એ કટોરામાં તો ઘણું બધું આવી શકે, એમાં સત્તામાં ભાગીદારી પણ આવી શકે, એમાં સત્તાની સાથે રહેવાની ઈચ્છા પણ આવી શકે, એમાં રાજકીય રક્ષણ પણ આવી શકે. અને આવું વિપુલ ચૌધરી સાથે થયું છે. વિપુલ ચૌધરીને અમિત શાહ જરા પણ પસંદ કરતા નથી. કારણ કે બંને વચ્ચે બાપે માર્યા વેર એ પ્રકારનો અહમનો ટકરાવ છે. વિપુલ ચૌધરી ડેરીના ચેરમેન હતા ત્યારે જે કંઈ બન્યું તેનાથી વિપુલ ચૌધરી વાકેફ છે. આ અંગે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાય છે અને વિપુલ ચૌધરીની ધરપકડ થાય છે. વિપુલ ચૌધરી જેલમાં રહીને સમાધાન કરવા માટે વલખા મારે છે, પોતાના સમર્થકોને દિલ્હી મોકલે છે. પણ વિપુલ ચૌધરી સામે અમિત શાહ જોતા પણ નથી. અમિત શાહ વચનો તો આપે છે પણ કંઈ જ થતું નથી. આખરે ચૂંટણી પૂરી થાય છે અને વિપુલ ચૌધરી જેલમાંથી બહાર આવે છે. આજે ખરેખર મનમાં જરા પણ સ્વાભિમાનની ઈચ્છા હોય તો ભલે રાજકારણમાં ન રહીએ પણ ભાજપના પ્રચારમાં આપણે કેવી રીતના સામેલ થઈ શકીએ, આવો વિચાર વિપુલ ચૌધરીને જરા પણ આવતો નથી. ચૌધરીઓના કલ્યાણ માટે તેમણે એક અર્બુદા સેના બનાવી છે. ખરેખર આ અર્બુદા સેના એ તો ચૌધરી સમાજનું કલ્યાણ કરવું જોઈએ, પણ આ અર્બુદા સેનાનો ઉપયોગ તો વિપુલ ચૌધરી પોતાના કલ્યાણ માટે કરતા હોય અત્યારે તેવું લાગી રહ્યું છે. લોકસભાની ચૂંટણી સામે છે ત્યારે વિપુલ ચૌધરીએ બોલાવેલા સંમેલનમાં તેમણે વાત તો સમાજની કરી પણ તેનો છુપો અવાજ એવો હતો કે આ લોકસભાની ચૂંટણી જીતાડી મારે અમિત શાહ અને નરેન્દ્ર મોદીના પાછા ખાસ થવું છે. આમાં સ્વાભિમાન ક્યાંથી આવશે? કારણ કે સ્વાભિમાની માણસે તો લડાઈ લડવી પડે. શરણાર્થીઓ ક્યારે સ્વાભિમાનની વાત કરતા નથી. આજે વિપુલ ચૌધરી શરણાર્થીની ભૂમિકામાં છે. કેવી રીતના તે લડી શકે અથવા સ્વાભિમાનની વાત કરી શકે? તો આ છે નવજીવન ન્યૂઝ. અમે તમને બિટવીન ધ લાઇન્સ સ્ટોરી કહીએ છીએ અને બિટવીન ધ લાઇન્સ અર્થ પણ સમજાવીએ છીએ. તમને આ સ્ટોરી કેવી લાગી અમને જરૂર અમારા કોમેન્ટ બોક્સમાં લખો. અમારો ઉત્સાહ વધારો, અમારો બેલ આઇકોન દબાવો, આ સ્ટોરીને શેર કરો અને ફેસબુક ઉપર પણ અમારી સ્ટોરીને લાઇક કરો. અત્યારે મને અને મારા સાથી ફૈઝાન રંગરેજને રજા આપો. બહુ જલ્દી એક નવા વિષય સાથે હું પાછો આવું છું. નમસ્કાર. વૈષ્ણવ જન તો તેને કહે.